तो ફરીથી લઈને આવ્યો છું તમારા માટે એક ખૂબ જ સારી અને ખૂબ જ મોટી સંખ્યામાં જે ભરતી આવી છે આજની વિડિયોમાં એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું લગભગ 1074 જેટલી ખૂબ જ વધારે પ્રમાણમાં જગ્યાઓ વાળી ભરતીની મહત્વની ઓફિશિયલ તમારા માટે લઈને આવ્યો છું દરેકને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ વિડિયો ગમે તો લાઈક કરે પોતાના મિત્રો છે તેમના સુધી પણ જરૂરથી શેર કરી દે વિડિયોની નીચે તમને લિંક મળશે ઓફિશિયલ જાહેરાત તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો દોસ્તો સમયનો બરબાદ ન કરતા આગળ વાત કરીએ તો મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં એડવર્ટાઇઝમેન્ટ આવી છે ભરતીની રિક્રુટમેન્ટ નોટિસ આવી છે જેના વિશે આપણે આગળ વાત કરીએ તો લખેલું છે DF CCIL ઇન્વાઇટ એપ્લિકેશન ફોર ધ રિક્રુટમેન્ટ થ્રુ ઓનલાઈન મોડ દ્વારા મિત્રો એપ્લાય કરવા માટેની જે ઓફિશિયલ જાહેરાત આવી છે તમારે લોકોએ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે જેમાં અલગ અલગ પોસ્ટ છે જેવી કે જુનિયર મેનેજર એક્ઝિક્યુટિવ અને જુનિયર એક્ઝિક્યુટિવ આ ત્રણ અલગ અલગ પ્રકારની પોસ્ટ રહેશે શરૂ થઈ ગયું છે ફોર્મ ભરાવવાનું 24 એપ્રિલ 2021 રોજ જેની લાસ્ટ ડેટ છે 23 મે 2021 સાંજે રાત્રિના 11:45 સુધી તમે લોકો ફોર્મ ભરી શકો છો અને ટેન્ટેટિવ એક્ઝામ ડેટ છે CBDની કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન તે 2021 જૂન મહિનામાં યોજાશે જેની દરેકે નોંધ લેવી દોસ્તો તમારે એપ્લાય કરવાની ઈચ્છા હોય તો વિડીયોની નીચે તમને લિંક મળી જશે એપ્લાય કરવા માટેની ત્યાં ક્લિક કરશો તો ડાયરેક્ટ જ ફોર્મ ખુલી જશે ભરવા માટેનું તો પ્લીઝ તમે લોકો ત્યાંથી એપ્લાય કરી દેજો દોસ્તો આગળ વાત કરીએ પોસ્ટ વાઇઝ ડિટેલમાં તો જુનિયર મેનેજર નામની પોસ્ટ છે સિવિલ માટેની જેની અંદર 50,000થી સેલરી તમને મળી જશે 1,60,000 ઈ ટુ ગ્રેડની આ ભરતી છે જેના અંદર વર્ટિકલ રિઝર્વેશનની વાત કરીએ તો ઓપન માટે 14 છે SC માટે 14 ST માટે 2 OBC NCL માટે 8 જ્યારે EWS માટે 3 રહેશે જ્યારે હોરિઝોન્ટલ રિઝર્વેશનની વાત કરું તો PWD માટે 2 જગ્યાઓ રહેશે મેડિકલ સ્ટાન્ડર્ડની વાત કરું તો E3 ટાઈપનું રહેશે જેની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે સિવિલ ફિલ્ડની અંદર દોસ્તો આગળ વાત કરું બીજા નંબરની પોસ્ટ છે જુનિયર મેનેજર ઓપરેશન એન્ડ BD તો તેની માટે ટોટલ દોસ્તો 77 જગ્યાઓ છે એની માટે પણ વર્ટિકલ રિઝર્વેશનમાં ઓપન માટે 34 જગ્યા SC માટે 11 ST માટે 5 OBC NCL માટે 20 EWS માટે 7 જ્યારે PWD માટે 4 જગ્યાઓ છે એમ થઈને મેડિકલ સ્ટાન્ડર્ડ આના અંદર E2 લેવલનું રહેશે પોસ્ટ કોડ આનો 12 છે જેની અંદર શૈક્ષણિક લાયકાતમાં 2 વર્ષનું MBA PGDBA PGDBM PGDM માર્કેટિંગ બિઝનેસ ઓપરેશન કસ્ટમર રિલેશન ફાઇનાન્સના અંદર કરેલું હોવું જરૂરી છે મિનિમમ 60% માર્ક્સ આવેલા હોવા જરૂરી છે દોસ્તો આગળ વાત કરું ત્રીજા નંબરની જે પોસ્ટ છે જે પદ છે મિત્રો તેનું નામ છે જુનિયર મેનેજર તો જુનિયર મેનેજર દોસ્તો મિકેનિકલ માટે રહેશે કે જે મિત્રો મિકેનિકલ એન્જિનિયર છે ડિગ્રી કરેલી છે મિકેનિકલની અંદર એવા મિત્રો માટે આ સુવર્ણ તક છે દોસ્તો ટોટલ અહીંયા 3 જ જગ્યા છે જેમાંથી વર્ટિકલ રિઝર્વેશનમાં ઓપન માટે 3 PWD માટે 1 જ જગ્યા રહેશે પોસ્ટ કોડ 13 રહેશે જ્યારે E3 ટાઈપનું મેડિકલ સ્ટાન્ડર્ડ રહેશે દોસ્તો આગળ વાત કરીએ પોસ્ટ જે એક્ઝિક્યુટિવ માટેની છે જેમાં 30,000થી 1,20,000 સેલરી હોય છે એના વિશે વાત કરીએ તો એક્ઝિક્યુટિવ સિવિલની વાત કરીએ 73 જગ્યાઓ છે જેમાંથી ઓપન માટે 32 જગ્યા છે SC માટે 11 ST માટે 8 OBC માટે 16 EWS માટે 6 PWD માટે 9 જગ્યાઓ રહેશે જેની દરેકે નોંધ લેવી આના અંદર પણ મેડિકલ સ્ટાન્ડર્ડ E3 ટાઈપનું રહેશે જ્યારે શૈક્ષણિક લાયકાતમાં એન્જિનિયરિંગ કરેલું હોય સિવિલના અંદર એવા મિત્રો એપ્લાય કરી શકે છે એન્જિનિયરિંગની વાત કરીએ દોસ્તો કોઈ ડિપ્લોમા હશે તો ચાલી જશે અહીંયા લખેલું છે દોસ્તો આગળ વાત કરીએ એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલની તો ટોટલ 42 જગ્યાઓ છે જેમાંથી વર્ટિકલ રિઝર્વેશનની વાત કરું તો ઓપન માટે 16 જગ્યાઓ છે SC માટે 6 ST માટે 4 OBC માટે 12 EWS માટે 4 અને PWD માટે 2 જગ્યા જ્યારે એક્સ સર્વિસમેન માટે 5 જગ્યાઓ છે એમ થઈને મેડિકલ સ્ટાન્ડર્ડ માટે E3 ટાઈપનું સ્ટાન્ડર્ડ રહેશે જેની દરેકે નોંધ લેવી પોસ્ટ કોડ મિત્રો અહીંયા લખેલું છે 22 તમે લોકો એ પ્રમાણે એપ્લાય કરવાનું છે જ્યારે ડિપ્લોમા 3 વર્ષનો ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક એન્ડ પાવર સપ્લાય ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ અલગ અલગ પ્રકારની દોસ્તો ફિલ્ડ લખેલી છે તમે શાંતિથી પણ જોઈ શકો છો ત્રીજા નંબરની પોસ્ટ છે એક્ઝિક્યુટિવ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન તો આના અંદર ડિપ્લોમા કરેલું હશે મિત્રો તો પણ ચાલી જશે ડિપ્લોમા કરેલું હોવું ખૂબ જ જરૂરી છે ડિપ્લોમાના અંદર અલગ અલગ ફિલ્ડ દોસ્તો અહીંયા જમણી બાજુ લખેલું છે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમે વાંચી લેજો આમાંથી તમારે જે પણ શૈક્ષણિક લાયકાત તમે મેળવેલી હશે ડિપ્લોમામાં તો પણ ચાલી જશે ટોટલ 87 જગ્યાઓ છે 87 જગ્યાઓ છે દોસ્તો જેમાંથી ઓપન માટે 35 SC માટે 12 ST માટે 8 OBC માટે 24 EWS માટે 8 PWD માટે 8 અને એક સર્વિસમેન માટે 11 એમ થઈને મેડિકલ સ્ટાન્ડર્ડ માટે E3 ટાઈપનું અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ રહેશે જેની દરેકે નોંધ લેવી એક્ઝિક્યુટિવ ઓપરેશન એન્ડ BD માટેની વાત કરું તો શૈક્ષણિક લાયકાતમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ઓછામાં ઓછા 60% માર્ક્સ આવેલા હોવા જોઈએ નહીં 60%થી વધારે જ માર્ક્સ તમારા આવેલા હોય તો જ તમે એપ્લાય કરી શકો છો તો દોસ્તો અહીંયા 237,237 જગ્યાઓ છે જેમાંથી ઓપન માટે 96 SC માટે 36 ST માટે 17 OBC માટે 65 EWS માટે 23 જગ્યાઓ છે જ્યારે PWD માટે 10 એક સર્વિસમેન માટે 33 એમ થઈને મેડિકલ સ્ટાન્ડર્ડ E2 ટાઈપનું રહેશે જેની દરેકે નોંધ લેવી
दोस्तों एक्जिक्यूटिव मिकेनिकल की बात करूँ तो टोटल त्रण जगह से जी त्रे त्रण जगह से ये ओपन मैं जैसे पीडब्ल्यूडी मैं एक जगह है और पोस्ट कोड है ये 25 रहें तो डिप्लोमा करेलू हो मिकेनिकल में एवं उम्मीदवार एप्लाय कर सके इथरी टाइपन तमने मेडिकल स्टैंडर्ड मिली जैसे। और लास्ट में दोस्तों जुनियर एक्जिक्यूटिव की बात करूँ एन फाइव लेवल ग्रेड है जेनी अंदर जुनियर एक्जिक्यूटिव इलेक्ट्रिकल 135 जगह से जमा ओपन 57 एससी 22 एसटी 11 ओबीसी 34 एडब्ल्यूएस 11 पीडब्ल्यूडी 6 एक्स सर्विसमैन 15 जगह से मेडिकल स्टैंडर्ड में A2 रहे जैसे पोस्ट कोड 31 से और मेट्रिकुलेशन 3-10 पास होवु जरूरी है अँ लखेलू है मेट्रिकुलेशन विथ मिनिमम 60% मार्क इन एग्रीगेट प्लस मिनिमम 2 ईयर ड्यूरेशन कोर्स कम्प्लीटेड एक्ट एप्रेंटिस एट्ले कि आईटीआई बे वर्ष मित्रों कोर्स है तुम करेलो होवो जरूरी है साथ साथ 60% मार्क्स तुम्हारा 10मा धोरण में आवेला जरूरी है। दोस्तों आग बात करूँ जुनियर एक्जिक्यूटिव सिग्नल एंड टेलिकम्युनिकेशन अंदर तो यहाँ पर सेम शैक्षणिक लायकात रहे जगह थोड़ी वेरी थाय 147 जगह है जमा टोटल अँ जगह 147 है तेमा थी ओपन 62 एससी 23 एसटी 12 है ओबीसी 37 ईडब्ल्यूएस 13 पीडब्ल्यूडी 7 और एक्स सर्विसमैन 18 जगह रहे तो आनंद मेडिकल स्टैंडर्ड चेन्ज थे B1 लेवल मित्रों रहें जैसे आईटीआई 10मो धोरण की बात थे तरह और जुनियर एक्जिक्यूटिव ऑपरेशन एंड बीडी की बात करिए 225 એટલે 225 જગ્યાઓ છે જેમાં ઓપન 90 એસસી 34 એસટી 17 ઓબીસી 61 ઈડબ્લ્યુએસ 23 એક્સ સર્વિસમેન 33 પીડબ્લ્યુડી 9 ઓકે તો આટલી જગ્યાઓ રહેશે જેની દરેકની નોંધ લેવી મેડિકલ સ્ટાન્ડર્ડ A2 લેવલનું રહેશે શૈક્ષણિક લાયકાતમાં કીધું છે 10 પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે। તો દોસ્તો જુનિયર એક્ઝિક્યુટિવ લાસ્ટની વાત કરીએ મિકેનિકલમાં 14 જગ્યાઓ છે ઓપન 8 એસસી 1 એસટી 1 ઓબીસી 3 ઈડબ્લ્યુએસ 1 પીડબ્લ્યુડી 1 એક્સ સર્વિસમેન 2 જગ્યાઓ રહેશે આની અંદર પણ સેમ જ શૈક્ષણિક લાયકાત રહેશે જેની દરેક નોંધ લેવી। દોસ્તો ખૂબ સારી આ ભરતીની મહત્વની અપડેટ છે વિડીયોની નીચે તમને લિંક મળશે જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો। એ જ રિલેક્સેશનની વાત કરું તો જુનિયર મેનેજર માટે 18-27 એક્ઝિક્યુટિવ માટે 18-30 અને જુનિયર એક્ઝિક્યુટિવ માટે 18-30 રહેશે જેની દરેકે નોંધ લેવી। એક્સ સર્વિસમેનની વાત કરીએ તો દોસ્તો અહીંયા એ જ રિલેક્સેશનની વાત કરું તો એક રિલેક્સેશન અહીંયા લખેલું છે એસસી એસટી 5-3 વર્ષ ઓબીસી પીડબ્લ્યુડી માટે અહીંયા 15 વર્ષ એસસી એસટી 13 વર્ષ ઓબીસી માટે રહેશે જેની દરેકે નોંધ લેવી। સર્ટિફિકેશન હોવું જરૂરી છે તમારી પાસે જો તમે કોઈ કેટેગરી અંતર્ગત એપ્લાય કર્યો છે। દોસ્તો આ ઉપરાંત થોડાક આપણે આગળ વાત કરીશું તો અહીંયા બધી માહિતી લખેલી છે તમને લોકોને જો વાંચવાની ઈચ્છા હોય દોસ્તો શાંતિથી આને વાંચી પણ શકો છો। સિલેક્શન પ્રોસીજરની વાત કરું તો અહીંયા સીબીટી એક્ઝામ છે એના પછી કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે દોસ્તો અહીંયા લખેલું છે સાચું ખરું અહીંયા લખેલું છે દરેક પોસ્ટ માટે 12 અલગ અલગ પ્રકારની પોસ્ટ છે એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ઇન્ટરવ્યૂ નથી દોસ્તો ડાયરેક્ટ મેડિકલ ટેસ્ટ છે અને ફાઇનલ સિલેક્શન રહેશે જેની દરેકે નોંધ લેવી। દોસ્તો આ એક ભરતી છે તે ખૂબ જ સારી છે આના અંદર લગભગ 1074 જેટલી જગ્યાઓ છે દરેકને વિનંતી છે કે જરૂરથી આની માટે એપ્લાય કરે એપ્લાય કરતા પહેલાં ફી કેટલી છે જોઈ લે તો જુનિયર મેનેજર માટેની 1000 રૂપિયા ફી છે એક્ઝિક્યુટિવ માટેની 900 જુનિયર એક્ઝિક્યુટિવ માટેની 700 રૂપિયા ફી છે અને દરેકના અંદર કેટેગરીની વાત કરું તો ઓપન ઓબીસી ઈડબ્લ્યુએસ એટલી કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જ્યારે અન્ય કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ફી ભરવાની રહેશે નહીં જેની દરેકે નોંધ લેવી। બસ તો દોસ્તો આજની વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ ફરીથી મળીશું એક નવી જાહેરાત નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ।